ગુજરાતમાં પેટા ચૂંટણીઓને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ભાજપ કોંગ્રેસે એડી ચૂંટણીનું જોર લગાવીને ચૂંટણીઓને જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 8 વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર ફરીથી પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે 61 વિધાનસભા લીંબડી સીટની પેટા ચૂંટણીના વિધાનસભા 61ની બેઠક પરના કોંગ્રેસના રાજીવ સાતવજી, અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્યો નૌશાદભાઈ સોલંકી, લખાભાઈ, રાજુભાઈ ગોહેલ, ચેતન ખાચરના સમર્થનમાં લીંબડી ખાતે સભા ગજવી હતી. વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું અને વિશાળ જનમેદની વચ્ચે પ્રદેશમાંથી આવેલા જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના દસાડા પાટડીના ધારાસભ્ય નૌશાદભાઈ તેમજ લખાભાઈ વિરમગામના ધારાસભ્ય ચેતન ખાચર દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સરકારી કર્મચારીઓને શાસન પક્ષનો હાથો ન બનવા ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમજ લીંબડી વિધાનસભા ખાતે યોજાયેલ આજની સભામાં સ્થાનિક પ્રશ્નો માટે જવાબદાર ભાજપની નીતિઓ સામે આકરા પ્રહારો કરી ભાજપની કૂટનીતિઓ સામે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી તેને મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે. 61 વિધાનસભા લીંબડીની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષ જીત પ્રાપ્ત કરશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો અને ભાજપ પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. અને એવું કહે છે કે અમે માત્ર ને માત્ર ચૂંટણીના 2 દિવસ બાકી હોય ત્યારે ગરીબ ભોળી ભાળી જનતા એના મત લેવા તો અમારા માટે ડાબા હાથ નો ખેલ છે, એવું માનીને બેઠા છે. હાથરસ ની અંદર એક માસૂમ દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ ની ઘટના થાય અને જયારે આવી ઘટના બને ત્યારે ત્યાં તો મુખ્યમંત્રી ભગવાધારી છે અને પોતે રામ રાજ્યની વાત ઘણું બધું બધી વાત કરી, રાષ્ટ્રીય લેવલે ઘણા બધા મુદ્દા ઉપર વાત કરી. આમ તો લીંબડીની ખમીર વંતી જનતાએ હંમેશા અહીંથી વધારેમાં વધારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને ચૂંટાઈ અને જીતીને મોકલ્યા છે. આજે મારે આપ સૌને કહેવું છે, આમ તો પ્રભારી સાહેબ, પ્રમુખ સાહેબ, ઘણા સમય પછી લીંબડી વિધાનસભાને એક વિસ્તારનો સ્થાનિક ધારાસભ્ય પણ ક્યારેય કોઈને જિલ્લા પંચાયતના પ્રમુખને મળવા માટે કે કામ માટે ચીઠી કે વિઝિટિંગ કાર્ડ નથી મોકલવું પડ્યું. હંમેશા જિલ્લા પંચાયતના બારણા કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો માટે અથવા તો ગામડાના નાનામાં નાના માણસ માટે ખુલ્લા રાખ્યા છે. આવનારા સમયમાં પણ આજે આપ સૌ જાણો છો, હમણાં જ વાત થઈ એમ ભારતીય જનતા પાર્ટીના મારા હરીફ ઉમેદવાર આ 7મું ચૂંટણી 7મું ઇલેક્શન લડી રહ્યા છે વિધાનસભાનું. એમાંથી 4 વખત આ વિસ્તારમાં ઈ ધારાસભ્ય તરીકે અને 2 વખત અહીંથી મંત્રી તરીકે રહી ચૂક્યા છે, જ્યારે હું તો હજી ઉમેદવાર છું. આપ સૌના આશીર્વાદ મળ્યા પછી હું અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો. ત્યારે મારે એમને પણ પૂછવું છે કે લીંબડીમાં એક પણ નવો રોજગાર, એક પણ નવા રોજગાર મને દેખાડે આવે સાયલામાં ધમધમતું છે. ગુજરાતના સહપ્રભારી આટલો મોટો હોદ્દો હોવા છતાં એક સામાન્ય કાર્યકર તરીકે આપણી વચ્ચે દિવસ રાત મહેનત કરતા આદરણીય બઘેલજી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય રહ્યાભાઈ, આપણા અહીંયા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રીઓ માન્યભાઈ શ્રી ઋત્વિકભાઈ, ભાઈ શ્રી નૌશાદભાઈ અહીંયાના પ્રભારી અને આપણા બાજુના વિસ્તારના ધારાસભ્ય માન્યભાઈ શ્રી લખાભાઈ ભરવાડ, હમણાં ખૂબ કડક ભાષામાં જેમણે ભાષણ કર્યું એવા બેન શ્રી ગેનીબેન, થરાદના ધારાસભ્ય અને પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, આપણા યુવા નેતા ને ખૂબ સંગઠનનો અનુભવ અને આ વિસ્તારમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા ભાઈ શ્રી ઇન્દ્રજીત
ઇન્દ્ર વિજયસિંહજી तीन तारीख को होने वाली है, उसमें आज लिंबड़ी में हमारे कांग्रेस के उम्मीदवार चेतन भाई के लिए आज हमने प्रचार सभा यहाँ पर की। कल गर्जन में भी गए थे, जो उत्साह लोगों में दिख रहा है। आज गद्दारों ने पार्टी के साथ जो धोखा किया, गुजरात की जनता के साथ धोखा किया करोड़ों रुपए लेकर, उसके खिलाफ की ये लड़ाई है। पिछले 25 साल में गुजरात में भारतीय जनता पार्टी द्वारा ना किसान को मदद की गई, ना युवाओं को नौकरी के बारे में कुछ हुआ है। इसलिए लोग परेशान हैं, लोग दुखी हैं, और आठों के आठों सीटें हम आने वाले समय में 3 तारीख को जीतने के मच है। कांग्रेस ने विचारधारा जन जन मच है, जे लोग भाषण करे थे ये लोग क्या क्या पता कृषि जवा डर थी बोखलाई जाइने आवा निवेदनों ने भाषणों करे थे। पर तमे सौए जो हे कि गुजरात की प्रजाए गद्दारों ने सबक शीखवाड़ों मन बना लीधु थे। ये भारतीय जनता पार्टीए खोटा वायदा वचन आपी अना गुजरात खेडूतों साथ, बेरोजगार युवानों साथ, गुजरात की महिलाओं साथ, गुजरात एक एक जन साथ जे विश्वासघात करो छे, अने करोड़ों रुपया में धारासभ्यों ने खरीदी ने जनादेश नु जेमणे अपमान कर्यु छे, ये तमाम उम्मेदवारों ने अने भारतीय जनता पार्टी ने सबक शीखवाड़वानु मन आठे विधानसभा मतदारों बनावी चुक्या छे। अने एटलुं नक्की छे के 3 तारीखे मतदान थशे अने 10 तारीखे ज्यारे परिणाम आवशे त्यारे अत्यारे निवेदन आपनारानी खुर्शी ते अत्यारथी भयमां छे, અને મુખ્યમંત્રીશ્રી જે ભય અને ભાવની લડાઈથી ભયભીત છે, ચિંતિત છે, એના કારણે માનસિક સમતુલા ગુમાવી અને આવા બે જવાબદાર નિવેદનો એ મુદ્દા ઉપર તમે ચૂંટણી જીતશો એ મળી ગયું। ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે હેરાન છે, પરેશાન છે, ખાસ કરીને લીંબડી વિધાનસભાની વાત કરીએ તો વર્ષોથી આ વિસ્તારમાંથી ચૂંટાઈને મંત્રી થવા છતાં જે લોકોના ડરને કારણે અહીંયાથી લોકો હિજરત કરીને જઈ રહ્યા છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળી રહ્યા, ખેડૂતને આજે જીવવું મુશ્કેલ બની રહ્યું છે, આ વિસ્તારમાં રોજગાર મળે એવી કોઈ તક ઊભી કરવામાં નથી આવી, આ વિસ્તારમાં આરોગ્યની કોઈ સુવિધાઓ નથી, શિક્ષણની કોઈ સુવિધા નથી, અને તમામ રીતે આ વિસ્તારની જનતાને આ સરકારે દ્રોહ કર્યો છે, અંધેકી કરી છે, અને જે ધારાસભ્યને ખરીદીને જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે એનો જવાબ લીંબડી, ચૂડા અને સાયલાની જનતા 3 તારીખે આપશે। જૂતું ફેંકાયું છે, આ જૂતું ફેંકાયું એ ભારતીય જનતા પાર્ટી માટે કે જનતાના રોષ વ્યક્ત થતો એવી પહેલી ઘટના નથી। થોડો સમય પહેલાં સુરતમાં જ અમિતભાઈ શાહે જૂતા રક્ષક જાળી મુકાવી પડી હતી, પછી ભાષણો કર્યા છે। આ એ જ જીતુભાઈ વાઘાણી પાટીદાર સમાજ આંદોલન વખતે એમના મતવિસ્તારમાં જતા હતા તો પાણીના પાઉચ પડતા હતા, નીતિનભાઈ અમારા મહેસાણામાં પોતાના મતવિસ્તારમાં આવે, પોતાના સમાજમાં આવે તો ખુરશીઓ ઉછળતી હતી, ગૃહમંત્રી ઉપર જૂતું પડી જ ચૂક્યું છે, એટલે એમને જૂતા ખાવાની પણ આદત બહુ પુરાણી અને જૂની છે। એના કરતાં વાત આગળ કરું કે જ્યારે રાહુલ ગાંધી ઉપર પથ્થર ફેંકાયો બનાસકાંઠામાં, ત્યારે તો જનતાનો રોષ કપાયો હતો, એવું કહેતા હતા કે જનતાનો રોષ છે વ્યક્ત થયો। જ્યારે મનમોહનસિંહજી ઉપર ચિદમ્બરમ પણ જૂતું ફેંકાયું ત્યારે પણ આજ કહેતા હતા, એ વખતે જો એમને વખોડી કાઢી હોત આ ઘટનાને તો જનતામાં દાખલો બેસે અને ફરીથી આવી ભૂલ ના થાય એ પણ સમાજમાં લોકો વિચારે। પણ આ એમની આંતરિક લડાઈ છે અને આ એમની સંસ્કૃતિ છે, એમનો ગૃહ ઉદ્યોગ છે, આ એમનો ગૃહ ઉદ્યોગ છે। આત્મારામ કાકાના પોતાના જ પક્ષના સિનિયર મોસ્ટ ધારાસભ્યનું ધોતિયું ખેંચવાવાળા 8 લોકો છે, અતલજી જેવા સન્નિષ્ઠ એમના વરિષ્ઠ નેતા જેમને આ ભારતીય જનતા પાર્ટી ઊભી કરી છે, એમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાવાળા, અતલજી કી ધોતી 2 કરોડમાં બીકી એવું કહેવાવાળા 8 લોકો છે, દત્તાજીને જીવતા સળગાવવાવાળા 8 લોકો છે, સંજય જોશીની સેક્સ સીડી બનાવવાવાળા પણ 8 લોકો છે, મુંબઈના અધિવેશનમાં વહેંચવાવાળાએ 8 છે। એટલે અમની આ જૂની સંસ્કૃતિ છે, જૂનો ગૃહ ઉદ્યોગ છે, એટલે એમના માટે આ નવું પણ નથી। પણ અહીંયા ખાસ કરીને ભાઈ અને ભાવ વચ્ચેની જે લડાઈ છે એમાં કાકો વિચારો અમારો મહેસાણાવાળો પીસાય છે, પણ તકલીફ આટલી ત્યાં જ છે। 8 બેઠક જે છે, 8 બેઠક ઉપર આપણે વિજયનો કેટલો વિશ્વાસ? 8-8 બેઠક જીતવાના છે,
તમામ બેઠકો ઉપર સૌથી અગત્યનો રોજ છે એ જનતાને પક્ષ પલટા વિરુદ્ધનો રોજ છે. જે રીતે કરીડાએ આ ચૂંટણી લોકોના માથે ઠોકી છે, લોકોના પ્રજાના પૈસે પ્રજાના ખર્ચે આ ચૂંટણી આવી છે, કોઈને ગમી નથી. જનતાએ તો મેન્ડેટ 2022 માટે આપ્યું અને અધ વચ્ચે ચૂંટણી આવી એટલે સામાન્ય રીતે જનતાને ના ગમે. કોરોનાનો કાળ છે, લોકોને તમે ઘરમાં રહો એવી સલાહ આપો, માસ્ક પહેરે એવી સલાહ આપો અને પછી તમે ઘોડા ઉપર ચડો, પછી તમે ગરબા ગાઓ, આ ક્યારે વાત. એટલે જનતાની પાસે જે હથિયાર છે એ ચૂંટણીનું હથિયાર છે, બેલેટનું હથિયાર છે. એ જનતા રોજે રોજ લાકડીઓ અને દરિયા કે તલવારો લઈને લડવા નથી આવતી, એ 5 વર્ષે એક જ વાત પોતાનો રોષ વ્યક્ત કરતી હોય છે અને બેલેટ ઉપર હોય છે. એટલે જનતા